સમિતિ દ્વારા કલાપી નગર રાધનપુર રોડ મહેસાણા ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન કરાયું. દશેરાના પાવન પર્વે શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ છે ત્યારે મહેસાણામાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દશેરાએ ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે, જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી કાલિદાસ બાપુ, જુગલજી ઠાકોર, અભિજીત બારડ અને સંકટ મોચન સમિતિના મિત્રો હાજરી આપી હતી. પરમ પૂજ્ય મહંત શ્રી કાલિદાસ બાપુ દ્વારા સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ વિશે પ્રવચન આપી સનાતન ધર્મ માટે જય ભવાની ફાઉન્ડેશન ગુજરાતના સંસ્થાપક મંજુલાબા ઝાલા, પ્રમુખ કિરણસિંહ ચૌહાણ, યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, સંકટ મોચન સમિતિના પ્રમુખ ભગવતસિંહ ઝાલા, ભવાનીધામને સમર્પિત ગાયત્રીબા ઝાલા, વિપુલસિંહ તથા સમગ્ર ટીમને આશીર્વાદ આપી ભવાનીધામનું નિર્માણ જલ્દી કરવામાં આવે તેવા આશીર્વાદ આપ્યા. દશેરાના પાવન પર્વના દિવસે શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ. ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવે છે શસ્ત્ર પૂજન, અધર્મ સામે ધર્મના વિજયના અનેરો અવસર વિજયાદશમી. પાંડવોએ આજના દિવસે કર્યું હતું શસ્ત્ર પૂજન. પાંડવોએ ગુપ્તવાસ બાદ સમી વૃક્ષ પર સંતાડ્યા હતા શસ્ત્રો. પાંડવોએ સંતાડેલા શસ્ત્રો ઉતારીને તેનું શસ્ત્રોક્ત રીતે પૂજન અર્ચન કર્યું હતું. ત્યારથી દર વર્ષે દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાય છે. રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા. આજે આપણે જાણીએ છીએ હિન્દુ ધર્મ સનાતન ધર્મ વિજયાદશમી પર્વે કલાપી નગર સોસાયટીની અંદર સમગ્ર ભેગા મળી ક્ષત્રિય સમાજે આજે બહુ મોટા પાયે શસ્ત્ર પૂજાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે અહીંના જ યુવા કાર્યકર અને અધ્યક્ષ એવા માન્ય અભિજીત બારડ બી હાજર રહ્યા, સંતો મહંતો પણ હાજર રહ્યા અને સાથે સાથે ખૂબ મોટી સંખ્યાની અંદર શસ્ત્ર પૂજાનું વિધિવંત પૂજન કરવામાં આવ્યું અને સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા અને આપણો જે સનાતન ધર્મ છે હિન્દુ એ ધર્મની અંદર આપણે શસ્ત્ર પૂજા જે કરીએ છીએ અને અધર્મ ઉપર ધર્મનો જે વિજય આપણે જે માણીએ છીએ એ આજે ખૂબ સુંદર રીતે આયોજન કર્યું આ લોકોએ. બરાબર અહીંયા મહેસાણાની અંદર દશેરાના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજનનો અદ્ભુત કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર આવ્યા 50 વર્ષો જૂનું મારું એક સ્વપ્ન આજે કંઈક સાકાર થતું એવું મને અનુભવ થયો. એ અનુભવની અંદર જય ભવાની ફાઉન્ડેશન અને એના મૂળ સંસ્થાપક અમારા મંજુલાબા ઝાલા અને એના પ્રમુખ કિરણસિંહજી ચૌહાણ અને સાથી મિત્ર અભિષિભાઈ અને એમના દ્વારા મેં જાણ્યું કે અમે એક ભવાની શ્રી ભવાની ફાઉન્ડેશન જે રચના કરી રહ્યા છીએ એમાં 51 શક્તિપીઠો, 12 જ્યોતિર્લિંગ, ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન ચંદ્ર મહારાજનું દિવ્ય સ્થાન બનાવવામાં આવશે અને આ સ્થાનની અંદર તમામ ક્ષત્રિયોને માટે તમામ ક્ષત્રિયો માટે અદ્ભુત વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રાષ્ટ્રના હિત માટે, સંસ્કૃતિના જતન માટે, ભારતીય ઋષિ પરંપરાઓને ઉજાગર કરવાને માટે અને ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ એ સૂત્રને સિદ્ધ કરવા માટે, સનાતન વૈદિક પરંપરાઓને ઉજાગર કરવા માટે આ અદ્ભુત એક ફાઉન્ડેશનની રચના કરવામાં આવી રહી છે અને એની અંદર અને આજથી પરમ પૂજક અમારા સદગુરુદેવ પુરુષોત્તમ લાલજી મહારાજના આશીર્વાદ લઈ અને કૃપા લઈ મારા જીવનના કરેલા ભજન દ્વારા હું મા ભગવતી જગદંબાને પ્રાર્થના કરું છું કે જય ભવાની ફાઉન્ડેશન દ્વારા આજે જે આયોજન કરવામાં આવી રહ્યું છે અને સુંદર મજાનું આયોજન ક્ષત્રિયોની ઉજાગર જાગૃતિ માટે કરવામાં આવી રહ્યું છે એ સફળ બને અને ભારત વર્ષના તમામ ક્ષત્રિયો એકબીજાના ભેદભાવ ભૂલીને ઝાલા જાડેજા જે કંઈ આવતા ક્ષત્રિય જાતના ક્ષત્રિયો એક બની અને શાસ્ત્ર ધર્મને ઉજાગર કરે એવી મા ભગવતી જગદંબાને હું પ્રાર્થના કરું છું.